ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો લડવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. આ હવે ભારત અને કોરોના વચ્ચેનું યુદ્ધ છે, તો સરકારને મદદ કરો. તમે મર્દ છો એ બતાવવા માટે બહાર ફરવું નહીં. કોરોના તમારી સાથે નહીં લડે, તે તમારી અંદર લડશે. તો વાયરસને તમારા ઘરે પહોંચાડવામાં મદદ ન કરો. ઇટલીમાં સરકારે લોકોને ઘરમાં રહેવા માટે રજા આપી હતી અને લોકોએ પિકનિક મનાવી. આજે તે બહાદુર લોકોને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહીને તમારા પરિવારને હિંમત આપો, એ જ તમારી અસલ મર્દાનગી હશે. આજે ઇટાલીના લોકો ઘરમાં કેદ રહી વિચારી રહ્યા છે કે બે અઠવાડિયા પહેલા આ બધું ખબર હોત તો ઘરમાં જ રહેત. બે અઠવાડિયા પછી તમારે શું વિચારવું છે તે તમારે આજે નક્કી કરવાનું છે. આપણે ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડાઈ લડવા માટે તમારી સામે મદદનો હાથ લંબાવ્યો છે. તો ફક્ત ઘરમાં રહીને ગરવી ગુજરાતને મદદ કરો. કોરોના સામેની લડાઈમાં તમે એક સૈનિક છો. કોરોના વિશેના જોક્સ તો તમે ઘણા ફોરવર્ડ કર્યા હશે, પણ હવે સાચી માહિતીવાળા મેસેજને ફોરવર્ડ કરવાનો વારો છે. અને હા, દૂધ અનાજની તંગી છે એવી અફવાનો મેસેજ આવે તો મોકલવાવાળાને સહેજ ભારપૂર્વક સમજાવવાની જવાબદારી તમારી છે. બિનજવાબદાર નાગરિકની જેમ આવા મેસેજ ફોરવર્ડ ન કરો. જો આ દેશમાં કોરોના વાયરસ ફેલાશે તો સરકારને ન છૂટકે બધું જ બંધ કરવું પડશે. આપણે બધા સાવધાન રહીએ અને સરકારી પ્રશાસનને સહકાર આપીએ. બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળીએ અને પોતાનું રક્ષણ કરીએ. તો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આપ સૌને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની અપીલ કરે છે, અને તેની સાથે સાથે બને ત્યાં સુધી પોતાના પરિવાર સાથે સમય પસાર કરો. આ લડત કોઈ એકની નથી, આ લડત દેશની છે, સમગ્ર વિશ્વની છે. આવો આપણે સૌ ભેગા મળીને કોરોનાએ ફેલાવેલ કહેરનો સૂઝબૂઝથી નષ્ટ કરી દઈએ. દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આપ સૌને અપીલ કરે છે, સરકારની મદદ કરો અને સાવચેત રહો.